તારીખ 28-10-1993 રાણીપમાં અંધજન કલ્યાણ કેન્દ્રની ખાતવિધિ પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન. જેમની વાણીમાં સાધનની જાણતા અને ચંદ્રની શીતળતા છે એવા પરમ પૂજ્ય શ્રી સચ્ચિદાનંદજી સ્વામીને હું વંદન સાથે વિનંતી કરું છું કે તેઓ પોતાની નિર્મળ વાણીના પ્રભાવથી આપણા સૌની ત્યાસ બુજાવશે. નમઃ શાંતાય તેજસે. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ભાઈ શ્રી રણછોડભાઈ, અતિથિ વિશેષ તરીકે પધારેલા ભાઈ શ્રી અશોકભાઈ દામાણી, આદરણીય બ્રહ્માકુમારી બહેનો, અંધ કલ્યાણ કેન્દ્રના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બીજા એમના સહયોગી ભાઈઓ, મંચ ઉપર બિરાજેલા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેન, શરીરને ચાર ભાગમાં વહેંચી શકાય. એના બે ભાગ પ્રત્યક્ષ છે અને બે ભાગ અપ્રત્યક્ષ છે. એક પાંચમો ભાગ છે જેની ચર્ચા નથી કરવાની. બે ભાગ જે પ્રત્યક્ષ છે એમાંનો એક ભાગ રસાયણોથી બનેલો છે, એને રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે, અને બીજો ભાગ છે એ મિકેનિઝમ છે, એમાં જોડ છે, સંયોગ છે, એટેચમેન્ટ છે. આ બે ભાગો સ્થૂલ છે. આપણા ત્યાં પ્રાચીન કાળમાં એવી માન્યતા હતી શરીર પાંચ ભૌતિક છે. શરીર પાંચ ભૂતોથી બનેલું છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. જે સમયે આ માન્યતાઓ બની એ સમયે બરાબર હતી, પણ જ્ઞાન છે એ જ્યારે વિજ્ઞાનનું સંતાન પેદા નથી કરતું હતું ત્યારે વૃદ્ધ થતું હોય છે, બીમાર થતું હોય છે અને પછી મરી જતું હોય છે. સંસારમાં જેને સંતાન હોય એનો વંશ ચાલે છે અને જેને સંતાન નથી હોતા એનો વંશ અટકી જતો હોય છે. એમ જ્ઞાનના ક્ષેત્રમાં પણ નિરંતર વિજ્ઞાનનું સંતાન થતું જ રહેવું જોઈએ. કોઈ એવું ક્ષેત્ર નથી કે જે ક્ષેત્રમાં વિજ્ઞાન માટેની શક્યતાઓ સમાપ્ત થઈ ગઈ હોય. દરેકે દરેક ક્ષેત્રના વિજ્ઞાનની શક્યતાઓ છે, પણ જ્યારે વિજ્ઞાન થતું અટકી જાય અને જ્ઞાન માત્ર રહી જાય તો પહેલા એ જ્ઞાનને ગડપણ આવે, બીમારી આવે અને પછી એ જ્ઞાન મરી જાય. કોઈ ટાઈમે 2000-2500-3000 વર્ષ ઉપર આખી દુનિયાની જે બૌદ્ધિક સ્થિતિ હતી, આખી દુનિયાની જે વૈચારિક ભૂમિકા હતી, એ ભૂમિકાના અંદર આ નિર્ણયો થયેલા અને નિર્ણયો પ્રમાણે કહેવામાં આવેલું કે પાંચ ભૌતિક શરીર છે. એના પછી ઘણું આગળ બધું નીકળ્યું, ઘણું નીકળ્યું. માફ કરજો, આપણે અટકી ગયા અને અટકી ગયા એટલે દુઃખી થયા. એક સામાન્ય રીતે એમ પૂછવામાં આવે, યુરોપની પર્સનાલિટી શું છે, જાપાનની પર્સનાલિટી શું છે, અમેરિકાની પર્સનાલિટી શું છે, મને કોઈ પૂછે તો હું કહીશ કે ત્યાંની પર્સનાલિટી પ્રયોગશાળા છે, રિસર્ચ, રિસર્ચ, દરેક બાબત ઉપર રિસર્ચ, 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 રિસર્ચ. એટલે પશ્ચિમ જે પ્રગટ થયું એ પ્રયોગશાળામાંથી પ્રગટ થયું. આપણું વ્યક્તિત્વ શું છે, આપણે કઈ રીતે ઓળખાવા માંગીએ છીએ, આપણું વ્યક્તિત્વ મંદિરો છે, ધર્મસ્થાનો છે. આપણું વ્યક્તિત્વ ધર્મસ્થાનોમાંથી પ્રગટ થાય છે. આપણે વ્યક્તિને યશ અપયશ, એને પૂજ્ય અપૂજ્ય,
માનવાની જે કઈ પ્રક્રિયાઓ અપનાવીએ છીએ એ બધાના માધ્યમમાં મંદિર છે. દાખલા તરીકે પહેલો પ્રશ્ન પૂછે, તમે શું ખાઓ છો, ક્યારે ખાઓ છો, ક્યારે નથી ખાતા, કેટલા ઉપવાસ કરો છો, કેટલી માળા ફેરવો છો, કેટલા સ્નાન કરો છો, કયા જળથી સ્નાન કરો છો. જેમ જેમ આ પ્રક્રિયા તમારી વધારે ઊંચી થતી જાય, તમારું વ્યક્તિત્વ ઊંચું થતું જાય. એનું પરિણામ એ આવ્યું કે આપણે હજારો લાખો કરોડો શ્રદ્ધાળુઓને પેદા કર્યા, કરોડો કરોડો શ્રદ્ધાળુઓને પેદા કર્યા. અને આ શ્રદ્ધાળુઓએ પેલું જે જૂનું જ્ઞાન છે એ જૂના જ્ઞાન ઉપર આસ્થા મુકાવી દીધી. પેલા લોકોએ પ્રયોગશાળામાંથી રિસર્ચ કરનારા માણસો પેદા કર્યા, વૈજ્ઞાનિકો પેદા કર્યા. એ વૈજ્ઞાનિકોએ શું કર્યું કે જૂના જ્ઞાનની અંદર સતત ઉમેરો કર્યો, નિરંતર ઉમેરો કર્યો. અને ઉમેરો ચાલુ જ રહ્યો, એટલો ચાલુ રહ્યો કે આજે પણ એ ચાલુ છે. આ બે જુદા જુદા વ્યક્તિ, એકમાં પ્રયોગશાળાની પ્રધાનતા, બીજામાં ધર્મની પ્રધાનતા, મંદિરની પ્રધાનતા, ધર્મ સંસ્થાનોની પ્રધાનતા, એના પરિણામ આપણે જોઈ શકીએ છીએ. આજે જઈને પૂછો, આ શરીર પાંચ ભૌતિક છે, એ કહેશે કે પૃથ્વી જેવી કોઈ વસ્તુ જ નથી, જળ જેવી કોઈ વસ્તુ જ નથી, અગ્નિ જેવી કોઈ વસ્તુ જ નથી. એટલે મૂળ વસ્તુ પૃથ્વી તો ઘણી વસ્તુઓમાંથી બનેલી વાત છે, અને જળ પણ ઘણી વસ્તુઓના સંયોગથી બનેલું તત્વ છે. હા, તમારા શરીરની અંદર કેટલું કેલ્શિયમ છે, કેટલું આયર્ન છે, કેટલું ફલાણું છે, કેટલું ફલાણું છે, કેટલું ફલાણું છે, આ બધું થઈ શકે. અને આશ્ચર્ય છે કે આપણા શરીરની અંદર 80% પાણી છે, 80% પાણી જ પાણી છે. દુનિયામાં પણ એ જ દશા છે. આ પૃથ્વી ઉપર પણ લગભગ 75% પાણી છે, ત્રણ ભાગનું પાણી છે, એક ભાગની ધરતી છે. અને પાણી, દરિયાનું પાણી ખારું છે અને શરીરનું પાણી એ ખારું છે. તમે પરસેવાને જોઈ જોજો. એક પ્રકારથી એમ કહી શકાય કે આ ત્રણ ભાગનો જે દરિયો પૃથ્વી ઉપર વીંટળાઈને પડ્યો છે એ જ દરિયો આપણા શરીરની અંદર પણ છે અને એ ખારો છે. આ રસાયણ છે, આ રસાયણોથી શરીર બન્યું છે. તમારું કોઈ રસાયણ ઓછું થઈ ગયું, કંઈ વિકૃત થઈ ગયું, તમારા શરીર ઉપર ધોળા ડાઘ પડવા લાગ્યા. તમારું કોઈ રસાયણ કંઈ બગડ્યું, કંઈ ખરાબ થયું, એટલે તમને કોઈ રોગ થયો, કોઈ બીમારી થઈ. કેટલી બીમારીઓ, ગણી ન શકાય એટલી બીમારી. જૈન આગમોમાં એક બહુ સરસ વાત લખેલી છે. એમણે એમ કહ્યું છે કે આ શરીરના 3.5 લાખ રોમ છે અને એક એક રોમ ઉપર 2.5 રોગ બેઠેલા છે. કેવી રીતે ગણતરી કરીએ તો ભગવાન જાણે, પણ વાત સાચી છે. એક એક રોમ ઉપર 2.5 રોગ બેઠેલા છે. અને એટલે કહેવા કેવું પડ્યું, ઇદમ શરીરમ વ્યાધિ મંદિરમ. આ શરીર તો વ્યાધિઓનું ઘર છે. એક વાત, બીજી વાત કહી, ઇદમ શરીરમ આરોગ્ય મંદિરમ. આ બીજી વાત, આ શરીર છે આરોગ્યનું ઘર છે. જે રોગનું ઘર છે એ જ આરોગ્યનું ઘર છે, જે આરોગ્યનું ઘર છે એ જ રોગનું ઘર છે. રોગ મને થતો હોય અને આરોગ્ય પેલા થાંભલાને મળે તો એનો કોઈ અર્થ ખરો? જ્યાં રોગ છે ત્યાં જ આરોગ્ય છે. તો હવે આરોગ્યનું મૂળ શું છે? એટલે આયુર્વેદે એક બહુ સરસ વાત લખી, બહુ સુંદર વાત લખી. ચરકે કહ્યું, આંખ મીચીને કોઈ પણ વસ્તુ ઉપર હાથ મૂકો, પ્રત્યેક વસ્તુ ઔષધ છે. કોઈ વસ્તુ એવી નથી જે ઔષધ ન હોય. આ ગુલાબ ઔષધ છે, આ પ્લાસ્ટિક ઔષધ છે, આ માઇક ઔષધ છે, આ કપડું ઔષધ છે. આંખ મીચીને તમે કોઈ પણ વસ્તુ ઉપર, વસ્તુ માત્ર ઔષધ છે. પણ શરત શું છે કે એમાં બે માણસોની જરૂર છે. એક માણસ છે, એનું નામ છે સંયોજક, અને બીજો જે માણસ છે એનું નામ છે સંશોધક. જો તમારી પાસે આ બે માણસો નહીં હોય તો સોનાના પહાડ ઉપર તમે ભિખારી થઈ જશો. સંશોધકનું કામ છે ઔષધ ને શોધવી, અને સંયોજકનું કામ છે એ શોધેલી જે ઔષધિ છે એને દર્દી સુધી પહોંચાડી દે. આ માત્ર ઔષધિ ક્ષેત્રમાં જ નહીં, જીવનના એકે એક ક્ષેત્રમાં આ પ્રક્રિયા કામ કરી રહી છે. એક જગ્યાએ કેટલાય દાનેશ્વરીઓ બેઠા છે,
કેટલાય દાનેશ્વરીઓ છે, બીજી જગ્યાએ અંધ કલ્યાણ કેન્દ્ર જેવા કેટલાય કેન્દ્રો છે જેને પૈસાની જરૂર છે. વચ્ચે કોની જરૂર છે? સંયોજક, એક સંયોજકની જરૂર છે. ભાઈ બિરલા, ભાઈ ભામાશા, આવો આ બહેનોની વારે ચડો. આપણા ત્યાં એવું કહેવામાં આવતું કે જ્યારે કોઈને દુઃખ પડ્યું હોય, વિપત્તિ પડી હોય, તો સુરોપૂરો માણસ હોય ઘોડે ચડતો, વારે ચડતો, અને ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર બેસીને વારે ચડતા. ગરુડે ચડીને વેલા, આપણે ગરુડે નથી ચડવું, ઘોડે નથી ચડવું, બસ તમારી ચેકબુક ઉપર ખાલી એક સહી કરવાની છે. આંકડો ભરીને એક સહી કરવાની છે. અંધ કલ્યાણ કેન્દ્ર વચ્ચે કોઈ સંયોજક હોય તો એક તરફ સંશોધક છે. કોણ સંશોધક છે? જેમણે પૈસાને શોધ્યા છે, પૈસાને પણ એક શોધવાની વસ્તુ છે. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો પાલનપુર જજો. પાલનપુરના વાણિયા 50 વર્ષ પહેલા કરિયાણાનો ધંધો કરે, જે મરચું, હળદર, ફલાણું, ગોળ, તેલ આખો દિવસ વેચે. 200-300 રૂપિયાનો વકરો થાય. હવે વકરો જ 200 રૂપિયાનો થયો હોય તેમાં નફો કેટલો? 25-30 રૂપિયા નફો હોય. પણ એ વાણિયા છે ને, ત્યાંથી એમને છલાંગ મારીને મુંબઈ પહોંચ્યા, અને મુંબઈમાં જઈને હીરાના વેપારમાં ઝંપલા. હવે ગોળ જોખવો અને હીરા જોખવો, એ બેમાં કંઈ ફરક ખરો કે? ગોળ કયા ત્રાજવે જોખાય અને હીરા કયા ત્રાજવે જોખાય? હીરાના વેપારમાં ઝંપલા, કરોડાધિપતિ થઈ ગયા, અબજોપતિ થઈ ગયા. હવે શું કરવું? આ પૈસાને કરવા શું? દાટી રાખવા, મૂકી રાખવા? એક ટાઈમ હતો જ્યારે અમે લોકોને યમરાજથી ડરાવતા. હવે જોજો, કાળો મેષ જેવો પાડા ઉપર બેસી અને પછી આવશે ને 900 નાડીને 72 કોઠામાંથી જીવને ખેંચશે, રહેવાય જ નહીં. લોકોને ડરાવતા, કંઈ કરતા પેલી કોથળી ઢીલી કરે છે. મૂળ ઉદ્ધો એ હતો, પણ હવે આ યમરાજથી હવે કોઈ ડરતા નથી. કે યમરાજ અમારા ગજવાની વસ્તુ છે, હવે યમરાજથી લોકો ડરતા નથી. એટલે હવે ડરાવવાની વસ્તુ શું રહી? ઇન્કમ ટેક્સની ગાડીઓ આવશે, જાન બનાવીને આવશે, જાનૈયા થઈને આવશે, અને માળાઓ પહેરી હશે, નામ હશે, ને પેલા સાહેબ હશે, ને ફલાણા સાહેબ હશે, ને 15-15 દિવસ સુધી, મહિના સુધી તમારા ઘરની ચેથરું ફેંદી નાખશે, અને પછી કહેશે કે આટલા લાખ ભરો, આટલા લાખ પકડાયા પેપરમાં આમ તેમ. માટે ભાઈઓ, એ યમરાજ નહીં, ઇન્કમ ટેક્સના સાહેબો આવે એના પહેલાં કંઈક કરી લો ને, કંઈક જે બને એ કરી લો ને, તો તમારું કીર્તિ એ થાય અને બીજા કોઈનું કામ એ થાય. કોણ સંશોધક છે? સંયોજકની જરૂર છે, વચ્ચે એક સંયોજકની જરૂર છે. આ જીવનના એકે એક ક્ષેત્રમાં છે. જેવી રીતે સંશોધક અને સંયોજક આ બેના દ્વારા સમાજ બનતો હોય છે, એને તમે ઉલટાવી નાખો તો સમાજ મરી જતો હોય છે. તમે સંશોધકો પેદા ના કર્યા, પણ તમે શું પેદા કર્યા? કે જે કંઈ છે એને દબાવનારા પેદા કર્યા. સંશોધકો નહીં, વૈજ્ઞાનિકો પેદા ના કર્યા, અને સંયોજકો ના કર્યા, વિછળાવનારા કર્યા. એક એકના લગ્નની કથા સાંભળતો. એક એક મૂર્તિઓ છે, એક કન્યા છે, વચ્ચે એક સંયોજક હોતો હોય છે. એ કહે છે, ઘર બહુ સારું છે, મૂર્તિઓ બહુ સારો છે, કન્યા બહુ દેવજીવી, બહુ ગુણવાળી, અને બેને પછી ભલે લડતા હોય આખી જિંદગીમાં, મારા મારી કરતા હોય, પણ હમણાં તો આપણો સંયોજક કથઈ જાઓ. પણ કેટલીક જગ્યાએ તમે જોજો, જ્યાં એમને ખબર પડી નહીં કે અહીંયા કંઈક લગ્ન થવાના છે, એટલે જૈન તરફ ફાચર મારી આવે, જો આ ઘરમાં તો જવા જેવું જ નથી, અને એ છોકરીને તો ચકરી આવે છે, એને તો વહી આવે છે. જ્યાં આ પ્રકારના માણસો વધારે ભેગા થયા હોય, એ સમાજ કદી પણ ઊંચો ન આવી શકે ને કદી સુખી ન થઈ શકે. ધર્મનું કામ શું છે? ધર્મનું કામ સંશોધનને અને સંયોજકને પ્રેરણા આપવાનું છે. ધર્મ જો સંશોધકને ઉપર બેડી લગાવી દે અને સંયોજક છે એને નિવૃત્તિના નામે નિષ્ક્રિય બનાવી દે, તો ધર્મના દ્વારા પ્રજા મરી જવાની, તો ધર્મના દ્વારા જ પ્રજા છે એ અકલ્યાણ કરી બેસવાની. એટલે પ્રાચીન કાળના આયુર્વેદમાં કયું બધી વસ્તુઓ ઔષધ છે? એક એક વસ્તુ. હું તમને એથી બીજી વાત કહું, એક એક વસ્તુ લક્ષ્મી છે. એક વસ્તુ મને એવી બતાવો જે લક્ષ્મી ના હોય. ઇઝરાયલને જ્યારે ઇઝરાયલ આપવામાં આવ્યું, ત્યારે ઘણા લોકોએ કહ્યું કે એ તે રણ સિવાય કશું નથી, ત્યાં શું છે? એકલું રણ છે, રણ સિવાય ત્યાં ક્યાંય કંઈ નથી. આટલા એક નાનો સરખો ભાગ આ લઈને આ લોકો જીવશે કેવી રીતે?
અને જે વસ્તુ લાખો વર્ષથી નકામી બની હતી એમાંથી એમણે અબજો રૂપિયા પેદા કરવા, ગુંડિયામણ પેદા કરવા માંડી. ડેડ સરોવર, એ ડેડ સરોવર છે, એમાંથી કંઈ ક્ષારો ઉત્પન્ન કર્યા, કંઈ રસાયણો ઉત્પન્ન કર્યા. તમે જઈને જોજો એના કિનારા ઉપર કેટલી ફેક્ટરીઓ, જેના ઉપર માણસ સૂતો સૂતો પુસ્તક વાંચી શકે એટલું જેનું જાડું પાણી છે, જે ડૂબવા નથી દેતું માણસને. અને જે નકામું, વર્ષોથી નકામું પડ્યું હતું, એ જ સરોવરમાંથી એને જાત જાતના રસાયણો ફેક્ટરીઓ કરી અને યુરોપને નાખી, દુનિયાને મોકલી. એના માટે તો એ કાચું સોનું થઈ. કોણ? એક સંશોધકે, એક સંયોજકે આ કામ કર્યું. એટલે એના પહેલા આરબો હતા, આરબો ભૂખે મરતા હતા, કારણ કે એમની પાસે સંશોધકો નતા, સંયોજકો નતા. આજે આરબ દેશ જો લીલા હોય તો પેટ્રોલના કારણે છે, અને પેટ્રોલ તો વર્ષો પહેલા હતું. કોઈ આરબે ના શોધ્યું, આરબોએ ખજૂર શોધ્યું, ઊંટ શોધ્યા, કસ બકરીનું દૂધ, ખજૂર અને સાદડી ને એક તંબુ લગાવીને રણમાં રો. આ બધું કામ કોણે કર્યું? આ લોકો પશ્ચિમ વાળાએ. એમણે કહ્યું, તમારી ધરતીના નીચે તો સોનું દાટ્યું છે, પણ તમારાથી નહીં નીકળે, એ તમારું કામ નહીં, એ અમે આપશું, અમે તમને રોયલ્ટી આપશું. આ રોયલ્ટીના પ્રતાપે આજે અરબસ્તાનના કેટલાય દેશોની અંદર ટેક્સ જ નથી, ટેક્સ ફ્રી કન્ટ્રી. બસ આ જે રોયલ્ટી છે એ જ ટેક્સ છે, પ્રજા માલામાલ થઈ. પણ એને પોતાને જો આ સંશોધન આવડ્યું હોત તો આથી વધારે માલામાલ થઈ. આજે તો પશ્ચિમના લોકો તેલ કાઢે છે ને એની રોયલ્ટી આવે છે. એકે એક વસ્તુ લક્ષ્મી છે. હા, શરત એટલી છે કે તમે જો એના સંશોધક હો તો, સંશોધક ન હો તો પછી બધું આનું આ જ છે, દરિદ્ર ને દરિદ્ર થઈ જાવ. એટલે રસાયણ છે એ આ શરીરનો પહેલો ભાગ છે, બીમારી છે એ રસાયણોની ન્યૂનતાથી, અધિકતાથી, વિકૃતિથી, કંઈ ને કંઈ કારણથી આવે છે. ઔષધિઓ શોધી આયુર્વેદે એક બહુ સરસ ચિંતન કર્યું છે. એલોપેથી અને આયુર્વેદના ચિંતનનો મુદ્દાનો ભેદ તમને કહું છું. ઋષિએ કહ્યું, પ્રત્યેક વસ્તુ ઔષધિ છે, પણ નિર્દોષ ઔષધિ એ જ ઉત્તમ છે, સદોષ ઔષધિ ઉત્તમ નથી, એ ના છૂટકે એનો ઉપયોગ કરવાનો. અને નિર્દોષ ઔષધિ કઈ છે? જે વનસ્પતિમાંથી બને છે. સદોષ ઔષધિ કઈ છે? જે ખનીજમાંથી બને છે. અભ્રક ભસ્મ બનાવો, લોહ ભસ્મ બનાવો, તામ્ર ભસ્મ બનાવો, ફલાણી ભસ્મ બનાવો, શંખિયા, સોમલ વગેરે વગેરે વગેરે, એ ઔષધિ છે. પણ આ વનસ્પતિથી જ્યારે ઔષધિઓ કામ ના કરતી હોય ત્યારે આ ઔષધિઓનો ઉપયોગ કરવા, કારણ કે ઝેર છે એ તો પોઈઝન છે, અને આ પોઈઝન નથી. એટલે એમણે પહેલો ચાન્સ આપ્યો ચૂર્ણોને, વનસ્પતિઓને, અને એ રીતે કર્યું. પણ મેં કહ્યું એમ, આપણે અટકી ગયા, આપણે અટકી ગયા. બસ જ્ઞાન અટકી જાય વિજ્ઞાન વિના, અને વિજ્ઞાન વિનાનું જ્ઞાન ઘરડું થઈને મરી જાય. એલોપેથી અટકી નહીં, એની એકે એક દવા ઉપર તમે જોજો તો પોઈઝન 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 એવું લખેલું છે, અને છતાંય સૌથી વધારે એ વપરાય છે. કેમ? કે એની પ્રયોગશાળા મરી નહીં, એની પ્રયોગશાળા આજે પણ જીવતી છે. એક એક રોગ ઉપર, એક એક દવા ઉપર આજે પણ એટલું બધું રિસર્ચ થાય છે, એટલું બધું રિસર્ચ થાય છે. 10 વર્ષ પહેલાં કોઈ MBBS થયો હોય અને એ વખતે જે મેડિસિન એ ભણ્યો હોય, આજે બજારમાં બધી બદલાઈ ગઈ મેડિસિન, દર વર્ષે બદલાઈ જાય, ઝડપથી નવી દવા આવી જાય, ઝડપથી નવી દવા આવી જાય. આપણું લવણ ભાસ્કર એનું એ જ છે, હિંગવાષ્ટક ખાવું હોય તો એનું એ જ છે, જે વર્ષો પહેલાં હતું એમાં કશું પરિવર્તન નહીં. અને આ જે પરિવર્તન ન કરવાની પદ્ધતિ છે ને, એ વિજ્ઞાન વિનાન છે. એટલે એટલે આ પહેલી વાત થઈ, રાસાયણિક પ્રક્રિયાથી બનેલું શરીર, એ શરીરના જે રોગો દુઃખો વગેરે છે એને રસાયણોથી દૂર કરવાના છે. અટકી જવાનું પરિણામ એક બીજું આવ્યું, કોઈ માણસ કંઈક માદું થયું, કોઢ નીકળ્યા, કોઈને દમ થયો, કોઈને TB થયું, કોઈને કેન્સર થયું, કોઈની કિડની ફેલ થઈ, કોઈને હાર્ટમાં કંઈક થયું, મારી પાસે આવ્યા, મારા આશીર્વાદ આપો અને મને માથા ઉપર હાથ મૂકો કે એની કિડની સારી થઈ જાય. અરે હું નહીં, 1000 લોકો એના માથા ઉપર હાથ મૂકે તો એ કિડની સારી થાય, અને ન થાય એ સારું. ભૂલે ચૂકે જો હું એક માણસના માથા ઉપર હાથ મૂકું અને જો કિડની સારી થઈ જાય તો પ્રજા મરી જશે, પછી મારે આગળ લાઈન લાગશે, મારા 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 માથા ઉપર હાથ મૂકો, એટલે કે મારા માથા ઉપર હાથ મૂકો, મારા માથા ઉપર હાથ મૂકો, અને તમને નવાઈ લાગશે કે આ હાથ મુકાવવાની જેટલી લાંબી લાઈન લાગે છે ને એટલી લાંબી લાઈન ડૉક્ટરો પાસે નથી લાગતી. અમેરિકામાં મને એક ભાઈએ પૂછ્યું, એક અમેરિકને, મને કે તમારી એક્ટિવિટી શું?
મેં કહું તમે સાધુઓની એક્ટિવિટી નથી જાણતા કે ના? મેં કહું અમારી બે એક્ટિવિટી છે, દર્શન દેવા અને આશીર્વાદ આપવા, આ બે અમારી એક્ટિવિટી છે. મને કે આવી એક્ટિવિટી હોય હવે? મેં કહું ધોમ ધોકાર ચાલે છે, આ જ અમારે ત્યાં તો ખરો ધંધો આમાં જ છે. બાકી કંઈ કરવા પડ્યા તો લોકો કે એ જંજાળમાં પડ્યા, તો આ ઉપાધિમાં તમે ક્યાં પડ્યા? મહારાજ તમારે બાળ નહીં, બચ્ચા નહીં, આગળ નહીં, પાછળ નહીં, આ આંધળા તો આંધળા એમનું મેળ કરે. આપણે શું એ બધી આખી દુનિયાની ચિંતા આપણે કરવાની છે? આ ઉપાધિમાં એને ઉપાધિ કહે છે. પેલા મિશનરી વાળા, પેલી નનસો, પેલી મધર ટેરેસા, એને ઉપાધિ નથી કહેતા. જુનાગઢમાં એક લેપ્રસીની હોસ્પિટલમાં હું ગયો, 40 વર્ષની એક બેન, સ્પેનિશ બેન, સ્વાગત સત્કાર બધું કર્યું, બધે ફેરવીને બધા દર્દીઓ બતાવ્યા. મને એક નવી વાત એણે કહી, હું અહીં 20 વર્ષથી છું. એનો અર્થ એ થયો કે 20 વર્ષની જુવાનીમાં એ આવેલી, આજે એને 40 વર્ષ થયા છે. ગોરો એક એ માણસ નથી, રક્તપિત્યાના વચ્ચે રહે છે. એની આખી જુવાની આ રીતે એણે કાઢી કેવી રીતે? એનું તપ ઓછું કહેવાય ખરું? તમે મા બાપ સાથે જીવી શકો, ભાઈઓ સાથે જીવી શકો, બહેનો સાથે જીવી શકો, તમારો જય જયકાર કરતા હોય, અનુયાયીઓ સાથે જીવી શકો, તમારા પગની ધૂળ લઈને માથે ચડાવતા હોય, તો તમને આ મન ભરેલું ને ભરેલું લાગે. આ તો લેપ્રસીના દર્દીઓના વચ્ચે જીવે છે, આખી જુવાવસ્થા. અરે અરે, મેં કહ્યું આ બધું તારે કરવાની શી જરૂર? એના કરતા બેસીને ભજન કરવું હતું ને શાંતિ. મને કે અમારા ભગવાને આને ભજન કહ્યું છે. અમારા ભગવાને કહ્યું છે કે તમે રક્તપિત્યાની સેવા કરજો, એ મારું ભજન છે. બાઇબલમાં એક ચેપ્ટર આવે છે, બહુ સરસ ચેપ્ટર આવે છે. આપણા ત્યાં હશે એવા ચેપ્ટરો, પણ એને ઉપસાવવામાં ના આવે. જીસસ કહે છે હું બીમાર હતો અને હું તારી રાહ જોઈને બારણે ટીક ટીકી લગાવીને સૂતો હતો કે તું મને જોવા આવે, તું મારા સમાચાર પૂછવા આવે, પણ તું ના આવે. એક માદા માણસને માથા ઉપર હાથ મૂકી અને સારો થઈ જઈશ એટલું કહો તેને કેટલી ઊંફ મળે છે! ડોક્ટરની ગોળી કરતાં આ ઊંફની શક્તિ બહુ મોટી છે, પણ તું મને જોવા ના. જીસસ કહે છે હું ભૂખ્યો હતો, કકડીને ભૂખ લાગી હતી, હું તારી રાહ જોતો હતો, તું મને ટુકડો રોટલો લઈને આપવા આવે, પણ તું ના આવે. મને વાગ્યું તું, ઘર ઉજવવાની જરૂર હતી, પણ તું ના આવ્યો. હું ટાઢે થરથર થરથર ધ્રુજતો હતો અને હું તારી રાહ જોતો હતો, તું એક ધાબળો લઈને આવે અને મને ઓઢાડે તો મારી રાત પસાર થઈ જાય, પણ તું ના આવ્યો. આખા ચેપ્ટરે ક્રિશ્ચિયાનિટીની દિશા બદલી નાખી. આપણે ચેપ્ટરો લખ્યા, એકાંતમાં જાઓ, ગુફામાં બેસો, સૌ પોતપોતાના કર્મ ભોગવી લેશે, કોઈના કર્મના વચ્ચે શું કામ આડા પડો છો? અમારા એક સાધુએ મને એટલે સુધી કહ્યું, મને કે કોઈને દવા આપીને સાજા ના કરતા. મેં કહું કેમ? તો એને એટલા કર્મ ભોગવવા પાછો નવો જન્મ લેવો પડશે, કારણ કે જે કર્મ એને ભોગવવાના હતા એ તમે હાજા કરી દીધા. એટલે આ તમે વગર જોતી માથાકૂટમાં ના પડો, એને એના ભોગવી લેવા. આવો આવો, મને કેટલી વાર આવું, હું વૃંદાવનમાં રહું અને અમે 11 વાગે જમવા જઈએ અન્નક્ષેત્રમાં, આખા આશ્રમના બધા સાધુઓ. હવે આશ્રમને દરવાજો નહીં એટલે ગાયો, રખડતી ગાયો આવીને બધી બેઠી હોય, છૂટ બધા, એમાં એક ગાયને કોઈ અહીં છરો મારે. આપણે ગાયની પૂજા કરીએ ને, પછી એને કોઈ શાકભાજીમાં મડું નાખ્યું હશે ને એને કંઈ માર્યું તો અહીં બહુ મોટો ઘા પડી ગયો, પછી ઘા પાકેલો અને ગાય વૃદ્ધ પછી બેઠીને કાગડા આવીને એને ખેંચે, માંસ ખેંચે અને આમ તિલમિલ, આમ માથું પૂંછડું આમ તેમ કરી નાખે. તો હું જઈ અને માટીનો કાદવ કરી અને એના ઉપર ચોપડી આવું, પણ કાગડો એવો હોશિયાર ને કે પાડી નાખે, પાડીને પણ એને ખૂતરે. હવે આનું કરવું શું? ત્યાં પછી પાંજરાપોળ નહીં. ગુજરાતમાં તો ઘણું સારું છે, ગુજરાતમાં તો એવા ઘણા ભાઈઓ થયા જેમણે માણસોની ચિંતા કરી અને પશુઓની પણ ચિંતા કરી, કીડિયાની પણ ચિંતા કરી અને પક્ષીઓની પણ ચિંતા કરી. પણ જેવું ગુજરાતમાં છે એવું કંઈ બધે નથી. હવે જમવા જવાનો ટાઈમ થયો અને ગાય થાકી ગયેલી, હવે ઊભી ના થઈ શકે ને આમ 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 કાગડો એને હેરાન કરે. પછી મેં વિચાર કર્યો તો મારી પાસે ભગવું કપડું, એ ભગવું કપડું ફાડીને લાંબો પાટો કરે અને માટી ભરી એમાં અને પેલા ઘા ઉપર મૂકીને આખા પેટ ઉપર વીંટાળી અને જોરથી બાંધું તો એ કાગડો પાડી ના શકે. બીજા એક મહાત્મા હતા, મને કે ક્યાં કર રહ્યો હો અજ્ઞાની કી તરફ. મેં કહ્યું કેમ? અરે એ અપના કર્મ ભોગ રહી હે, ભોગને દો, ઉસકો ભોગને દો. મેં કઈ જવાબ ના. કેટલીય વાતો એવી હોય છે જેના જવાબ આપવા જેવા નથી હોતા, દાપણને જવાબ હોય, ગણપણને જવાબ હોય. મેં કશું જવાબ ના આપ્યો. અરે દેરી હોતી હે, દેરી હોતી હે,
તમે તો પાટો બાંધી ગાય તો પછી મરી ગઈ, પણ 8-10 દિવસ પછી એ જ મહારાજ બીમાર પડ્યા. બીમાર પડ્યા તો એવા જોરથી બીમાર પડ્યા ને તાવ ને માથું ચડેલું ને એમનો રૂમ ને મારે સામે મારો અને અંદર પડ્યા પડ્યા ઘૂમો પાડે, દૈયા પાણી પીલા દો, દૈયા રે દૈયા. ને તમને એક ખાનગી વાત કહું છું, કોઈને કહેશો નહીં, અમે સાધુઓ અરસપરસમાં જેટલા ક્રૂર ને કઠોર હોઈએ ને એટલા તમે સંસારીઓ નહીં. અનુભવ કરવો હોય તો આવી જુઓ, જોઈ જુઓ. કોઈ પાણી પીવડાવવા ના જાય અને એ ઘૂમ પાડે, પાણી વિના મર રહા હું, મર રહા હું. એટલે હું ગયો, જાણી કરીને એમના ઉમરા ઉપર ઉપર રહ્યો. પાણી પીલા દો બ્રહ્મચારીજી, પાણી પીલા દો. મેં કહા ફિકર મત કરો, કર્મ ભોગ લો, બાકી નહીં રહેના ચાહીએ, જો હે સો ભોગ લો, એ દૂસરે જન્મ મેં આકે ભોગ ના પડે. અરે મજાક મત કરો, મજાક મત કરો, પાણી પીલા દો. પોતે માદા થાય ત્યારે દવા જોઈએ, સારવાર જોઈએ, બધું જોઈએ, અને દુનિયા માટે કંઈ કરવાનું હોય ત્યારે ઉપાધિ થઈ જાય, ત્યારે એ જંજાળ થઈ જાય. આ બે ડિફરન્સ રસ્તાઓ છે. એટલે આ જે બધી ડિસ્પેન્સરીઓ ખોલી, ઔષધિઓ ખોલી, દવાખાના ખોલ્યા, એનો એક જ અર્થ છે, કોઈ ડૉક્ટર, કોઈ નર્સ માનવતાવાદી આ તરફ વળેલી, એના અંદરથી જે દૈવી શક્તિ છે એ દૈવી શક્તિ જાગે અને એમાંથી એ દૈવી શક્તિનો ધોધ વહેવા લાગે. તો પેલી જૂનાગઢની જે પેલી લેપ્રસીવાળી જે બેન છે એના જેવી એ મધર ટેરેસા જેવી બને, અને એ તપ છે એનાથી મોટું. મને એણે એક બીજી વાત કરી, મને કે આ બધાને હું મારી જાતે મલમ ચોપડું છું, આ હાથે મોજા લગાવ્યા વિના. મેં કહું બેન આવું કામ તો અહીંની નર્સો પાસે કરાવતા હોય તો કે આ લોકો કોઈ અડતા નથી. આ લોકો ખરા, પણ એ તો કે અમને રોગ લાગે તો અમે બીમાર થઈ જઈએ તો એટલે કોઈ નથી, એમને તો બીજું કામ કરે, પણ હું મલમ ચોપડવાનું કામ હું જાતે કરું છું. અને ત્યારે મને એમ થયું કે આના ચરણની ધૂળ લઈને માથે ચડાવવી જોઈએ. સાધ્વી કોને કહેવાય, ત્યાગ કોને કહેવાય, સક્રિય ત્યાગ, પરિણામ લક્ષી ત્યાગ કોને કહેવાય, આની પાસેથી શીખવાનું છે. અમારી પાસે ત્યાગ છે પણ વાંચ્યો છે, વૈરાગ્ય છે પણ વાંચ્યો છે, એમાંથી કશું સમાજનું કંઈ ઉત્પન્ન નથી થતું અને નથી થતું, એટલે આ ક્રિશ્ચિયાનિટી વધી રહી છે. નહીં તો ક્રિશ્ચિયાનિટીનો કોઈ ભય ન હોય, એટલું એટલું એટલો વૈરાગ્ય અને ત્યાગ અમારી પાસે સ્ટોરેજ થયેલો છે. જો એને કોઈ ક્રિયાત્મક રૂપ આપે, 100-150 વર્ષ ઉપર વિવેકાનંદ થયા 100 વર્ષ ઉપર, અને એમણે આનું આ રૂપાંતર કર્યું. એમણે કહ્યું સાધુઓ ગુફામાંથી બહાર નીકળો, જાઓ દવાખાનામાં જાઓ, કોઈને ઇન્જેક્શન આપો, કોઈના ગળફા ઉપાડો, નર્સ બનો, રોગીની સેવા કરો, આ આ હું તમને સંન્યાસ આપું છું. પછી સવારે સમાધિમાં બેસજો, સાંજે સમાધિમાં બેસજો. એક માણસે મને પૂછ્યું, મને કે મહારાજ તમારું ધ્યાન લાગે છે? મેં કહ્યું ઘણી વાર લાગે છે ને ઘણી વાર નથી લાગતું. તમારું લાગે છે? મને કે બિલકુલ નથી લાગતું. મેં કહ્યું તમે ખોટું બોલો છો, તમારું લાગે છે, તમે ધ્યાનનો અર્થ જ નથી સમજ્યા. એક ડ્રાઈવર છે એ ડ્રાઇવિંગ કરતી વખતે બરાબર ધ્યાન રાખીને ડ્રાઈવર ડ્રાઇવિંગ કરે છે, તેનું ધ્યાન લાગેલું છે. એક પ્રોફેસર છે એ ભણાવતી વખતે બરાબર ધ્યાન રાખીને ભણાવે છે, તેનું ધ્યાન લાગેલું છે. એક બેન છે રસોઈ કરતી વખતે બરાબર એમાં ધ્યાન લગાવીને રસોઈ કરે છે, એનું ધ્યાન લાગેલું છે. શું કામ હેરાન થાવ છો? કશું ના કરીને પલાઠી વાળીને આંખ બંધ કરીને બેસો, ઉપાધિના પાર આવી જશે. અંદરથી એવા દેડકા કૂદવા લાગશે, થાકી જશો આખી જિંદગીમાં, હેરાન હેરાન થઈ જશો. જ્યાં લગાડવાનું છે ધ્યાન ત્યાં લગાડો. એક પ્રયોગશાળામાં જઈને જુઓ વૈજ્ઞાનિક કેટલું, ખાવાનું ભૂલી જાય, પીવાનું ભૂલી જાય, અગ્નિ અડી હોય તો અગ્નિ અને અગ્નિનું ભાન ભૂલી જાય, આ ધ્યાન લાગેલું છે. તમારું સંગીતમાં ધ્યાન લાગે છે? સંગીતમાં તન્મય થઈ જાઓ, ઈશ્વરનું ભજન કરતા કરતા. સહજ સમાધિ ભલી રે સાધો, સહજ સમાધિ ભલી. આ તમારું સહજ જીવન છે, એને તમે છોડો નહીં, નહીં તો હેરાન હેરાન થઈ જશો, પણ હું ચર્ચા નહીં કરું. પણ રસાયણ માત્રનું નામ શરીર નથી, એમાં પાછું મિકેનિઝમ છે, અને ગજબનું મિકેનિઝમ છે. ઓહો હો, હું તો તમને ભલામણ કરું છું, કોઈ વાર જિંદગીના 2-5 દિવસો કાઢીને હાડપિંજર જોવા જશો, શું કંઈ મિજાગરા મૂક્યા છે, શું કંઈ જોડ મૂક્યા છે ગજબના. ઓહો, એવા મિજાગરા આજ સુધી કોઈ કોઈ ફેક્ટરી વાળાએ નથી બનાવ્યા. આટલા બધા પંપ બન્યા, પણ એક પંપ કુદરતે ભગવાને બનાવ્યો છે, 80 વર્ષ સુધી એક મિનિટ બંધ પડ્યા વિના 100 વર્ષ સુધી પંપિંગ કર્યા જ કર્યા. અને એને જો આરામ આપવા માટે કલાક 2 કલાક બંધ કરી દીધો હોય તો શું એમાં ગોઠવ્યું છે? કેવા મિજાગરા છે, કેવી રીતનું બધું વાયસર ને બધું કેવું મૂકેલું છે. કોઈ હાર્ટ વાળો હોય સ્પેશિયાલિસ્ટ, એની પાસે એને ગુરુ બનાવજો કે શું બનાવ્યું છે. અમારે એક દુલાભાયા કાગ થયા,
કાઠિયાવાડમાં ગજબનો કવિ, ગજબનો કવિ. એની કવિતાઓ ઓહો હો હો, હરી તારી અકળ ગતિ, હરી તારી અકળ ગતિ આગિયાના પેટમાં બતી. પેલો આગિયો રાતે ઉડે છે, આગિયાના પેટમાં બતી, નહીં ડટ્ટો નહીં દોરડું. જો કેવી તળપદી ભાષામાં, એમાં કોઈ ડટ્ટો એટલે પેલો પ્લગ લગાવવાનો હોય ને, દોરડું એટલે વાયર, કશું જ નહીં. અને આગિયાના પેટમાં બતી, કીડીના આતરડા વાલા કયા ટાંકણે ઘડિયા. ને કીડી તો બહુ મોટું જંતુ થઈ ગયું, હવે તો બેક્ટેરિયા સુધી પહોંચ્યા. એના એનો એની રચના, ગજબની રચના કોણે કરી આ. પણ એના માટે પણ પાછો એક સંશોધક, એક સંયોજક. સંશોધકનું કામ શું છે કે આ બધા મિકેનિઝમ કેવી રીતે, આ ગાડી કેવી રીતે બને. મર્સિડીઝ આવી, મારુતિ આવી, એનો મિકેનિક નથી, ગાડી બગડે તો રિપેર નહીં થઈ શકે. હવે ધીરે ધીરે એના મિકેનિક તૈયાર થયા. આ શરીરનું પણ મિકેનિક, એને સર્જન કહેવાય. એ સર્જરી કરી શકે, તમને નવું જોડી આપે, અહીંની નસ અહીં કરી આપે, અહીંનું અહીં કરી આપે, અહીંનું કરી અહીં કરી આપે, અને માણસને જીવાડી શકાય છે, માણસને સારો બનાવી શકાય છે. મેં એવા કેટલાય માણસો જોયા, પગ કપાઈ ગયા એને નવો પગ મળી ગયો, હાથ કપાઈ ગયો એને હાથ મળી ગયો, કિડની ફેલ થઈ અને કિડની નવી બેસાડી દીધી. આવું બધું થઈ શકે છે. એટલે આ બે ભાગ થયા, આ બે ભાગ. માત્ર પેલા કર્મો કે આપણે કશું ના કરીએ કે એમ કરીને જો તમે બેસી રહો, તમારા પાસે જીવનનો કોઈ અર્થ જ નહીં. પુરુષાર્થ ને ચાન્સ છે. પોલિયા કેમ બંધ થવા માંડ્યા? પહેલા આટલા બધા પોલિયા થતા, અને પોલિયા થવાનું કારણ શું હતું? બસ અમારી પાસે આવે, મહારાજ આ છોકરાને અડધું અંગ રહી ગયું. એટલે મહારાજ શું સમાધાન કરે ખબર છે? રાત્રે માતાનો રથ ફરી વળ્યો હતો, એમ માતાનો રથ રાત્રે નીકળે છે, એ અડધા અંગ ઉપર ફરી વળ્યો એટલે આ થઈ ગયું. હવે બસ માતાના દોરા કરો ને, તાવીજ કરો ને, ધાગા કરો ને, ફલાણું કરો ને, ફલાણું કરો. હું ઘણી વાર કહું છું, મારા દેશને એક બહુ પહેલામાં પહેલી જરૂર છે દોરા તોડનારાઓની, તાવીજ તોડનારાઓની. કોઈ જુવાનિયા હોય, હિંમત કરો, હિંમત કરો. અને આ બધી ગાંઠો વાળેલા જાત જાતના દોરા અને જાત જાતના તાવીજ થોડી થોડી નાખો રસ્તા ઉપર કહેવું. હું સુઈગામમાં રહું, અમારે એક જૈન સજ્જન, બહુ ભલો માણસ, બહુ સારો માણસ, મારી પાસે આવ્યો. મને કે બહુ દુઃખી છું બાપજી. મેં કહું શું દુઃખ છે? મારી દીકરી 18 વર્ષની અને એને કંઈક વળગ્યું છે, એને કંઈક વળગ્યું છે. તો ઘણા દોરા કર્યા, તાવીજ કર્યા, ફલાણું કર્યું, પણ કશો ફરક પડતો નથી. મેં કહું અહીં લઈ આવો, તમારી દીકરીને અહીં લઈ આવો. મેં જોયું કશું વળગ્યું નથી, સાયક્રાટિક બીમારી છે. જેમ પેટની બીમારી હોય, હાર્ટની બીમારી હોય, પગની બીમારી, એમ મગજની એ બીમારી હોય, મગજની એ બીમારી હોય. અને મગજની એકે એક બીમારીને આપણે ભૂત સાથે જોડી. હું તમને ખાતરીથી કહું છું, ભૂત જેવી કોઈ વસ્તુ છે, મારી વાત ઉપર વિશ્વાસ કરજો. હું એમને એમ નથી કહેતો, પહેલી જ વાત હું તમને. કદી કોઈ ઢોરું પશુ અવગત્યું થયું કે આ ભેંસ મરીને અવગતણી થઈ, ગાય મરીને અવગતણી થઈ, કોઈ પશુને અવગત્યું થતાં તમે જોયું? કેમ એનું મન એના છોકરામાં ના રહી જાય? નવું નવું જન્મેલું એનું છોકરું હોય, ગાયને તો વધારે વાલ હોય, કૂતરીને વધારે વાલ હોય, હરણી મરી જતી હોય એના બચ્ચાને મૂકીને, તો અવગતણી થવી જોઈએ. પણ કદી પણ જો એ ઢોરું જો અવગત્યું થયું હોય તો કોઈને ને કોઈને તો વળગે ને. આ બહેનોને મોટા ભાગે વળગે. એટલે શું કે હા હું પેલી ભેંસ, ચાંદરી ભેંસ, એવું કોઈ બોલે છે કદી? કદી કોઈને ભેંસ વળગેલી તમે સાંભળી? કોઈ ગાય વળગેલી તમે સાંભળી કદી કોઈને? ઉલટું કરો, ત્યારે કદી કોઈ પશુને ભૂત વળગેલું તમે સાંભળ્યું કે આ ભેંસને ભૂત વળગ્યું છે, આ ગાયને ભૂત વળગ્યું છે? અમારા આશ્રમના સામે જ લીમડો છે અને ત્યાં ભૂત રહે છે અને ત્યાં વાંદરાય રહે છે. એ જ લીમડાની ડાળીઓ ઉપર 15 વાંદરા, એકે વાંદરાને જે ચૂડેલી એને નથી વળગતી, નીચે જનારાને વળગે છે. કારણ કે માણસના મગજમાં પહેલેથી ભૂત બેસાડી દીધું. અને વાંદરાના મગજમાં, વાંદરાના નસીબ સારા છે કે કોઈ મારા જેવો એને બેસાડનારો મળ્યો નથી, ખુદાખુદ લીલા લહેર કરે. અને પેલા માણસોના મગજમાં બેસાડી દે, એમાં અજાણ્યા નથી વળગતી. રાત્રે સુઈ જાય બધા, પેલા રસ્તે ચાલનારા બધા ભલા થાવ. આ માદડિયા, આ દોરા, આ ધાગા, આમાંથી છોડાવો આ દેશ, આમાંથી છૂટે. તો એની દીકરીને લઈને આવ્યો ભાઈ. મેં કહ્યું ઓહો કેટલા દોરા, કેટલા માદરિયા, કેટલા આ કે પેલા પીરબાપજીનું, આ ફલાણા પીરબાપજીનું, આનું આ ફલાણી બાધા, ફલાણી બાધા. લોકો તો જુઓ પછી એક જગ્યાએ નહીં, જેટલા મળે એટલા બધા બાંધે રાખવાના, દવા એ કરવાની, દોરાએ બાંધવાના, તાવીજે બાંધવાના,
બધું કરવાનું, અને એમ કરતો કરજો મટ્યું ને તો બધાની બાધા પૂરી કરવાની પછી બધા. મેં કહ્યું જા ચક્કુ લઈ આવ, ખુશ ખુશ થઈ ગયો. મને કે લીંબુ લેતો આવ, લીંબુ નહીં એકલું ચક્કુ લઈ આવ. એને એમ કે લીંબુ કાપીને બધું કરશે જેમ બીજા લોકોએ કર્યું. લાયો ફાટ દઈને કાટ દઈને બધા, અરે 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 મહારાજ મહારાજ આ તો આ વિફરશે તો અમને જીવવા. અરે મેં કીધું તું જો એ બધું મારા ઉપર લઈ લો, બધા દોરાઓ તાવીજો કાપીને નાખ્યા પૃથ્વી ઉપર અને મારા ચંપલ એના ઉપર મૂકીને ઉભો રહ્યો. મેં કીધું આમ આમ છોડું છું, હવે આમાંથી જેની તાકાત હોય મને વળગો, તારા રૂબરૂ કહું છું, આવ્યો નીકળો આમાંથી નીકળો, જે હોય તાકાત એ મને વળગો. એ તો ફાટેલી આંખે જ રહી ગયો. અરે બીજા દિવસે સવારે જોવા આવ્યો, મને કે બાપજી કેમ તબિયત કેમ છે? એને એમ જ કે હવાર થતા થતા દેવ થઈ જશે. એને કહ્યું જો આ દુનિયામાં મોટામાં મોટો દેવ કયો? હું તને પૂછું છું, મેં કહ્યું આ દુનિયામાં મોટામાં મોટો દેવ કયો? મને કે મહાવીર સ્વામી. મોટામાં મોટો મંત્ર કયો? તો કે નવકાર મંત્ર. તો મૂરખ તારો મોટો દેવ અને મોટો મંત્ર છોડી અને તું આ બધી દેરીઓમાં રખડે છે? તું તો બે ઈમાન માણસ છે, તારું ઈમાન કેટલું, તારી શ્રદ્ધા કેટલી? મને કે બાપજી શું કરીએ? કીધું તારા દેવ જો કોઈનો ભવરોગ મટાડી શકતો હોય તો આ નાનો રોગ ના મટાડી શકે. જા હવે અહીં સાયકોલોજી ઉપાય, જા હું તને કહું એમ કરજે, એક ગ્લાસમાં પાણી લેવાની, એક માળા લેવાની, ગ્લાસ સામે મૂકીને નવકાર મંત્રની એક આખી માળા જપવાની, એ પાણી પછી તારી દીકરીને પીવડાવી દેવાની, પણ શરત એટલી તારે કોઈ દોરો ધાગો માધરિયું બીજું કશું કરવાનું નહીં. મને કહે સર તમને નવી લાગશે, છોકરી હારી થઈ ગઈ, પરણી ગઈ, અત્યારે તો બે છોકરાની માં થઈ ગઈ, હવે આજે જ્યારે મળે છે ત્યારે કહે છે મને કે મહારાજ તમે ખરો મંત્ર. અરે મેં કોઈ મંત્ર તો તારા ઘરમાં પડ્યો હતો, દેવે તારા ઘરમાં પડ્યો હતો, પણ તારી શ્રદ્ધા કાચી હતી, તું ડાફેરો મારતો હતો આ ડોવડો. એટલે આ જે બીજું રૂપ છે ને એ મિકેનિઝમ છે, એના સંશોધક છે અને એના સંયોજક છે, અને એ જો હોય તો એનું વિજ્ઞાન હંમેશા ચાલુ જ રહેવાનું, સતત ચાલુ રહેવાનું. હું જાંબિયા ગયો તો એક વિધવા બેન, એને બે છોકરા મોટા મોટા જુવાન, એક છોકરો એક્સિડન્ટમાં મરી ગયો અને બીજો છોકરો છે એ વાત વાતમાં બેભાન થઈ જાય, અને એને એક જ વાત થઈ ગયેલી કે અમારા ઉપર કોઈએ મેલી વિદ્યાનું કંઈ કર્યું છે. આપણા દેશમાં પહેલાં દરેક ગામમાં એક બે માણસો મૂઠ મારનારા રહેતા અને એક બે માણસો મૂઠ વારનારા રહેતા. અત્યારે છે, હશે થોડા ઘણા પણ ઓછા થયા, પણ પહેલાં તો એમનું કામ જ એક મૂઠ મારવી, પછી મૂઠ વારવી, ધંધો જ ધંધો, રોકડીઓ સરસ. પછી મારી મેમને કે બાપજી અમારા ઉપર તો કોઈ મેલી વિદ્યા, અને મેલી વિદ્યા કોણ કરે ખબર છે તમને? એમના હગા જ પાછા, જે એમના જ સગા હોય ને, કોઈ મિલકત માટે, કોઈ કંઈ માટે, કોઈ કંઈ માટે કે બૈરા. અને મારો તો વિશ્વાસ છે, આ બહેનો મને માફ કરે, એક સ્ત્રી દુનિયામાં જીવતી હશે ત્યાં સુધી અંધશ્રદ્ધા રહેવાની રહેવાની ને. તમે ગમે એટલું સમજો, તમે દુકાને જાઓ એટલે ઘરમાં બધા ધુમાડા ચાલુ થઈ જાય, તમારો ડર હોય તો ભાઈ એ કંઈ નારિયેળ લાવે ના કરે ને તે કરે ને, આવા પેલા આલીમવાલી બધા ફરતા હોય એમને બોલાવે ને ફલાણું કરે ને, એ બધા ખંખેરે હારી રીતે. મેં કહ્યું આને કોઈ મેલી વિદ્યા નથી, આ કોઈ બીમારી છે. અરે કે બધી કેટલી દવા, કેટલા ડૉક્ટરો પાસે. અમેરિકા આવ્યા, મારે અમેરિકા ત્યારે જવાનું થયેલું. હવે એ ભાઈ છોકરો મને મળવા આવ્યો, એટલો દેખાવડો ઊંચો પહોળો સરસ છોકરો, અને મને કે પાંચમા દિવસ ઉપર મારું ઓપરેશન થઈ ગયું. મેં શું થયું? અહીંથી આ જેમ ટોપલો કાપે એમ કાપી નાખ્યું, આખું માથું ઊંધું કરી નાખ્યું, આ ખોપડી ઊંધી કરી નાખી, અને જે બ્રેઇન છે એમાં જે ટીસ્યુ થયેલા એ બહુ ઝીણા યંત્રોના દ્વારા બધું ટ્યુમર હતું એ બધું કાઢી નાખ્યું. બહુ સાચવી પાછું પેલો ટોપલો મૂકી દીધો, બધું ઠીક કરી દીધું. પાંચ જ દિવસ થયા છે, તો પાંચ દિવસમાં ચાલતો ફરતો બોલ, મને કે બિલકુલ હવે સારું થઈ. આ વૈજ્ઞાનિક લાઈન છે, આ સંયોજક ને સંશોધકની લાઈન છે. એટલે આ બે વાત થઈ. પણ શરીરમાં બીજા બે ભાગ છે જે આપણને દેખાતા નથી, અનુભવાય, એક એક અનુભવાય છે. એકનું નામ છે હોર્મોન અને બીજાનું નામ છે લાગણીઓ, ઉર્મિઓ, ભાવનાઓ. નહીં તો આપણે કોમ્પ્યુટર થઈ જઈએ. જો ખાલી મિકેનિઝમ હોય, માત્ર રાસાયણિક પ્રક્રિયા હોય, તો તમારું વ્યક્તિત્વ ક્યાં રહ્યું તમારું? પણ તમારું એક વ્યક્તિત્વ છે, તમે દયાળુ છો, તમે ક્રોધી છો, તમે વહેમિલા છો, તમે ઉદાર છો, તમે લોભિયા છો. ક્યાંથી આવ્યું આ બધું? કોણે બનાવ્યું? મને કોણે ઉદાર બનાવ્યો કે કોણે લોભિયો બનાવ્યો? શું રસાયણ છે? હું તો તમને ખાસ વાત કહું છું, આંખ શાથી બની છે? કયું રસાયણ છે જે જોતું થાય છે, આપણને દેખતું કરે છે? કયું તત્વ છે?
એવું કયું તત્વ છે જે આપણને સાંભળતા બનાવી દે છે? એવું કયું તત્વ છે જે આપણને ગંધ, ચામડી તો આખા શરીરમાં છે, અહીંયા એવી કઈ ચામડી છે અને એ ચામડીમાં શું અંદર નાખ્યું છે, કયા કયા ફોર્મ્યુલાથી બનાવવામાં આવ્યું છે? ગજબની વસ્તુ. તમારા અંદર એક હોર્મ, એક લાગણીઓ છે, ઉર્મિઓ છે, અને ઉર્મિઓ એટલી પ્રબળ છે, એટલી તીવ્ર છે, એમાંથી રાગ પેદા થાય છે, એમાંથી દ્વેષ પેદા થાય છે. એક માણસને જોઈને તમારું હૈયું હરખી ઉઠે છે, એક માણસને જોઈને તમારું હૈયું કકડી ઉઠે છે, મોઢું ફેરવી લો છો, જોવાનું મન નથી થતું. આપણા અંદર લાગણીઓ છે અને આ લાગણીઓ માણસના વ્યક્તિત્વમાં મહત્વનો ભાગ ભજવે છે. આ લાગણીઓના બે ભાગ પાડી શકાય, ધ્યાન દો, બે ભાગ પાડી શકાય. એક તો જેને આસુરી સંપત્તિ કહેવાય, એક બીજી જેને દૈવી સંપત્તિ કહેવાય. તમારી લાગણીઓ જ્યારે આસુરી સંપત્તિ તરફ વળે છે તો ધીરે 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 તમારા અંદર એક રાક્ષસ પેદા થાય છે, એક ડેવિલ પેદા થાય છે. હિટલરમાં શું હતું કે બીજા ખરાબ માણસોમાં શું હતું? પણ એ જ લાગણીઓને જ્યારે તમે કંટ્રોલ કરો છો અને સારા માર્ગ તરફ વાળો છો, તમારા અંદર એક દેવ પેદા થાય છે. જેસલ ડેવિલ હતો, ડેવિલ હતો અને એ જ જેસલ પીર થયો. એક વચ્ચે એક સંયોજક મળી ગઈ, કાં તો કોઈ સંત મળે, કાં તો કોઈ સતી મળે, આ બે સિવાય ત્રીજા કોઈનું કામ. અને સતી છે ને કદાચ તમારા પત્નીના રૂપમાં ઘરમાં આવી, બહેનના રૂપમાં, માતાના રૂપમાં, કોઈને કોઈ રૂપ, કાં તો કોઈ સતી છે એ તમારું પરિવર્તન કરે, કાં તો કોઈ સંત મળે. અને આખી લાગણીઓ, કેટલી મોટી લાગણીઓ, ઓહો હો, ભારવટું ખેલવું હોય કઈ રમત વાત છે? પણ એ જ માણસ જ્યારે સંત થાય ત્યારે પીર થાય, પીર થાય. તો આ લાગણીઓ છે. હવે લાગણીઓ ધર્મનું કામ શું છે? ધર્મ માણસની અંદર લાગણીઓ પેદા કરે. એક જગ્યાએ મારે જવાનું થયેલું અને મંદિરની પ્રતિષ્ઠા, મંદિરની પ્રતિષ્ઠામાં ઉપરનું જે શિખર, એ શિખર ચડાવવાની ઉછામણી 40 લાખ રૂપિયા, ખાલી શિખર ચડાવવાની ઉછામણી. એક મારવાડી શેઠ બેઠેલા, પેલી ચેંદેડી જેવી પાઘડી બાંધેલી અને બહુ કપડાં એટલા બધા સારા નહીં, અને એમણે જ્યારે 40 લાખ રૂપિયા બોલ્યા ત્યારે મને શંકા થઈ કે આ માણસ 40,000 આપી શકશે કે કેમ. મેં એકને બોલાવીને કહ્યું ખરું કે આ 40 લાખનો આસામી દેખાય છે, મને કે તમને ખબર નથી એના ઘરમાં 8 મણ સોનું દાટેલું છે, 8 મણ તો સોનું દાટેલું. તો ઇન્કમટેક્સ વાળાને ખબર છે કે આ વાણિયા કે ઇન્કમટેક્સ વાળાની એ ચોટી કાપે. અમે જોયેલું એટલે કહો, આ એમને એમ નથી કહેતો, અમારે સુરતમાં એ દરોડો પડ્યો, એક બહુ મોટા શેઠ એના ત્યાં દરોડો પાડ્યો ને બધા ચોપડા બપડા બધું આ તે બધું આપ્યું, લો સાહેબ આ બધા ચોપડા ને મને પહોંચ લખી આપો. એટલે પેલા ઇન્કમટેક્સના સાહેબે બધી પહોંચ લખી આપી. પછી એના નોકર ચાકરો ઉભેલા, જાઓ આ ચોપડા સાહેબની ઓફિસમાં મૂકી આવો, જાઓ. એટલે પેલા માણસોને એમ ગાડીમાં ચોપડા મુકાઈ, ચોપડા જ ગાયબ કરી દીધા, સાહેબની ઓફિસની જગ્યાએ બીજી જ કોઈ જગ્યાએ મોકલી દીધા. અને પેલા સાહેબને કહેજો આ મારે પહોંચ છે, મારે ચોપડા પાછા લાવવા, મારે ચોપડા. અને એ પેલો સાહેબ એવો મુસીબતમાં મુકાઈ ગયો કે ભાઈ સાહેબ હવે તું કેમ કરો, ચોટી પકડતા આવડવી જોઈએ, સમજ્યા ને? એટલે મને કહે એ તો બહુ પૈસાદાર છે. આપણે ગુજરાતીઓમાં અને મારવાડીઓમાં આટલો ફરક, આપણે હજારો હોય ને લાખ લક્ષાધિપતિ થઈને ફરી આમ ફૂલ ફટાક્યા થઈ લાગે કામ શો છે, અને પેલો લક્ષાધિપતિ હોય તો હજાર જેવો થઈને ફરે, આટલો ફરક છે. મને એના ઉપર બહુ માન છે. ધન્ય છે એની શ્રદ્ધાને, એની ભક્તિને, પોતાના ઇષ્ટદેવના કળશ ચડાવવા માટે જે 40 લાખ રૂપિયા ન્યોછાવર કરી શકે, ધન્ય છે. પણ તરત જ પછી એક વાત મારા મગજમાં આવી, ઓહો આ 40 લાખ રૂપિયા ડેડ કેપિટલ થઈ જશે, કોઈ મંદિરમાં જમા થશે અને મંદિરના કોઈ કોઈ જગ્યાએ દટાઈ જશે, વર્ષો સુધી, પેઢીઓ સુધી પછી કોઈ મહંમદ ગજની આવશે અને આમ જેમ મધમાખીનું મધ નીચોવીને લઈ જાય એમ આ બધું ભેગું થયેલું લઈ જશે, અને મધમાખીઓ ઉડીને ચે 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 કરશે. પેપરો નથી વાંચતા? ભગવાનનો 9 લાખનો મુગટ ચોરાઈ ગયો પણ શું કામ 9 લાખનો કર્યો, મારે ત્યાં ભગવાન છે જોવા આવજો. સોનાની આટલી આટલી એક રત્તી ભાર સોનું નહીં, આટલું ચાંદી નહીં તો 1,000 તોલા સોનું થયું હોત, અને 1,000 તોલા થયું હોત ને આટલી નિશ્ચિંતતાથી પ્રવચન ન કરી શક્યો હોત. તમારું અડધું ધ્યાન ક્યાં હોત પાછું? પૂજારીએ તાળું માર્યું હશે કે નહીં, આમ કર્યું હશે કે અરે મૂર્ખો છે આમ છે? અમારા ભગવાન નિર્ભય છે એટલે આપણે આપણે નિર્ભય છે. આપણે તો સૌથી મોટો ભય ભગવાનમાં ઉભો કરી દીધો, એટલે અને આ જેણે દાગીનાને ઠોકર મારી છે, જેને સોના ચાંદીના ઉપર લાત મારી છે, હવે તમે એના ઉપર શું કામ સોનાનો ઢગલો કરો છો?
જરૂર શું છે? જરૂર છે લાગણીઓને કન્વર્ટ કરવાની. આ 40 લાખ રૂપિયા કોઈ હોસ્પિટલમાં ગયા હોત તો, આ 40 લાખ રૂપિયા કોઈ અંધ કલ્યાણ કેન્દ્રમાં ગયા હોત તો, આ 40 લાખ રૂપિયા કોઈ દુષ્કાળ રાહતના કાર્યમાં ગયા હોત તો એ ડેટ કેપિટલ ના થાત, તો મહંમદ ગજનીઓ પેદા ના થાત, તો આપણા પૈસા આપણે આપણા ભાઈઓને, દુઃખી ભાઈઓને, દુઃખી બહેનો સુધી પહોંચાડી શક્યા. અને હું છેલ્લા 20 વર્ષથી આ જોઈ રહ્યો છું કે લોકો માનવતા તરફ વળી રહ્યા છે. પેલું થાય છે, પણ હવે આ તરફ યુવાન વર્ગ આ તરફ વળ્યો છે અને હવે ડાપણ આવવા માંડ્યું છે, સમજે છે. અમે બધા બૂમો પાડીએ છીએ, અરખા થઈએ છીએ, લોકો ગાળો દે છે, ભલે દેતા હોય, પણ આ બદલાવું છે. આવો, તમારા દાનને બદલો, તમારા દાનની દિશાને બદલો, તમારી લાગણીઓને બદલો, અને એ લાગણીઓને એવી જગ્યાએ બદલો જ્યાં જરૂર છે. એક આંધળી બેન, કોઈ વાર કલ્પના કરી, માત્ર 5 મિનિટ માટે લાઇટ જતી રહે રાત્રે તો આપણી કેવી દશા થાય છે? હે ગઈ એમ કે, અને પછી બધા ગુમસુમ બેસી રહે, ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે. કેટલાક લોકો તો એવા હોય ને કે ત્રાજુ હું તૈયાર જ રાખ્યું હોય ટનટનની જોખવા માટે, જ્યાં લાઇટ ગઈ નહીં ટનટનની જોખવાની, તો જેની આંખ કાયમ માટે ગઈ છે, કાયમ કાયમ માટે, એનો કદી વિચાર કર્યો? એક વાર તો તમારી જાતને એમાં મૂકી જુઓ. અને પાછી એ સ્ત્રી છે, નાની ઉંમરની સ્ત્રી છે, તમે એનો હાથ પકડી શકો છો, તમે એને દોરી શકો છો, તમે એના જીવન માટે કોઈ ચાન્સ આપી શકો છો. સૂર્યાબેને મને વાત કરી, બરાબર, એમના પતિ, એમના કાંતિ, ઇન્દિરાબેન, ઇન્દિરાબેનના પતિ, અને એમને એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ગાંધી મૂવી જોયું છે? ગાંધી મૂવી, ગાંધી મૂવી જોજો તમે. ગાંધીજી અહીં સાબરમતીમાં આશ્રમ બાંધે છે, પેલા ખપાટિયા નાખી, અને એના બેકગ્રાઉન્ડમાં રવિશંકર આ સિતાર વગાડે છે. એક જ દે ચિનગારી, એક એક અગ્નિ પ્રગટ, એક ચિનગારી, એ ચિનગારી એમના પતિના હૃદયમાં પ્રગટી. એમ થયું કે મારે બીજું કશું નથી, થોડાક અંધ બહેનોને ભાઈઓને હું કંઈક મદદરૂપ થઉં તો મારું જીવન ધન્ય થઈ જાય. પોતાના જ ઘરમાં આ પ્રયોગ શરૂ કરે, પોતાના જ ઘરમાં આ સંસ્થા શરૂ કરે. અને મારો વિશ્વાસ છે, જે નાનામાંથી મોટી સંસ્થાઓ થતી હોય છે ને, ચિરંજીવી હોય છે, અને જે રાતો રાત એકદમ ડેકોરેશન કરીને ઉભી થઈ જતી હોય છે ને, મૂળ વિનાની હોય છે, એકાદ આંધી આવે ઉથલી પડતી હોય છે. પોતાના ઘરમાં નાના સરખા રૂમની અંદર એક બેન, બે બેન, ત્રણ બેન, ચાર બેન એમ રાખ્યા, અને એમને 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 બધું બ્રેઇન લિપિ શીખવાડી, ફલાણું ફલાણું ફલાણું, અને ધીરે 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 ધીરેનો વિસ્તાર થયો. આજે આ સંસ્થા એક બહુ મોટું વટવૃક્ષ થવાની તૈયારી કરી રહી છે, અને અહીંયા રાણીપ ગામમાં વિશાળ જગ્યા ઉપર એક સંકુલ ઉભું થઈ રહ્યું છે. ત્યારે મારી તો એક જ વાત છે, તમે નાસ્તિક બનો એવું નથી ઈચ્છતા, હું તો ઈચ્છું કે તમે ખૂબ સારા ધાર્મિક બનો, પણ હું એટલું ઈચ્છું છું કે તમારી લાગણીઓ બદલાડે. તમારી લાગણીઓ, આપણે ભગવાનને બહુ ખર્ચાળ બનાવ્યો છે. હિન્દુઓનો ભગવાન એટલે આખી દુનિયાનો સૌથી વધારેમાં વધારે ખર્ચાળ ભગવાન. જરા મસ્જિદમાં જઈને તપાસ કરો, અલ્લા મિયાને કેટલો ખર્ચો જોવે, હે? અલ્લા મિયાને કશો ખર્ચો નહીં, પેલા ગોડને કશો ખર્ચો નહીં, ને અમારા ભગવાન તો સવારથી તે જે કંઈ બધું આરોગવાનું શરૂ કરે, કેસરિયા દૂધ આવે ને ફલાણું આવે ને પછી બાળભોગ ને પછી રાજભોગ ને પછી ફલાણા ભોગ ને પછી ફલાણા ભોગ ને, અને ઊંઘવા માટે બધું જ્યાં જુઓ ત્યાં ખર્ચો જ ખર્ચો, ખર્ચો જ ખર્ચો. દક્ષિણના એવા એવા મંદિરો છે જેમાં પહેલા 5-5 હજાર માણસો માત્ર ભગવાનનું કામ કરતા, 5 હજાર પગારદાર માણસો. સોમનાથમાં 1 હજાર માણસો અભિષેક માટે રાખવામાં આવેલા, 1 હજાર માણસો બદલો. હવે એ જ 1 હજાર માણસોને હોસ્પિટલમાં આ દર્દીઓ ઉપર અભિષેક કરવા મૂકી, નર્સો બનાવીને, ડોક્ટર બનાવીને. વિવેકાનંદે આ તો કામ કર્યું, આ પરિવર્તન કર્યું, ગાંધીજી આ જ કામ કર્યું. ભગવાનને ખર્ચાળ નથી બનાવવું, ભગવાનને તો તમારા ખર્ચાની જરૂર જ નથી. હા, તમારો ખર્ચો છે એ આ તરફ વાળો. અને એક બીજી વાત કહું, ઊંફની બહુ જરૂર છે, સારા માણસને ઊંફની જરૂર છે. તમારે આંખો છે, કાન છે, નાક છે, પૈસો છે, પણ ઘરમાં ઊંફ નથી, ઘરમાં પત્ની નથી, કેવું લાગે છે ઘર? પતિ નથી, વિધવા થયા છો, કેવું લાગે છે ઘર? વૃદ્ધાવસ્થા છે, કોઈ કોઈ તમને ખાવા આપવા તૈયાર નથી, બાપા કેમ છે એવું કોઈ પૂછનારું નથી, કેવું લાગે છે તમને જીવન? જો સારા માણસોને પણ ઊંફની જરૂર હોય તો જે બિચારા વિકલાંગ છે, એમાં વિકલાંગમાં હજુ પગ લંગડો હોય, હાથ કઈ હોય, બેરા હોય, બોગડો હોય તો સમજી શક્યા, પણ જેની આંખો નથી,